મિત્રો ચંદુભાઈ વિરાણીને આપણે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીએ. ચંદુભાઈ જય સરદાર, જય સરદાર. બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ એક ફેમિલી કંપની છે. અમે ત્રણ બ્રધર, એમાં હું વચ્ચેનો, અને ચાર અમારી નેક્સ્ટ જનરેશન છે, એમાં એક બાકી છે, એ લંડન ભણે છે. એટલે અમારી સાત ડાયરેક્ટરની ફેમિલી કંપની આ અત્યારે ચલાવે છે, અને 100% ફેમિલી પાસે જ શેર છે. અત્યારે બાલાજી વેફર્સ 24 અવર્સ ચાલે તો 8 લાખ કિલો બટાકા પ્રોસેસ કરી શકે છે, અને 24 અવર્સ ચાલે તો 10 લાખ ને સ્નેક્સ અને નમકીન પ્રોસેસ કરી શકે છે. પણ મિત્રો, અહીં સુધી પહોંચવા માટે અમારે આજે 44-45 વર્ષ થયા. આજથી 45 વર્ષ પહેલાં 1974 અમે અમારું ગામ કાલાવડ તાલુકાનું ધુંધોરાજી ગામ, ત્યાંથી રાજકોટ આવ્યા. કારણ કે ગામડામાં એ ટાઈમે હર 3 વર્ષે એક અકાલ પડતો, દુષ્કાળ પડતો, એટલે એ ટાઈમે ગામડાની ચિંતા ઘઉં છે કે નહીં ઘરમાં એ હતી. એટલે અહીંયા આવી અને પહેલાં ટકી રહેવું છે રાજકોટમાં. એવા ટાઈમમાં સિનેમાનું ઉદ્ઘાટન થયું અને એમાં અમને કેન્ટીનની જવાબદારી સોંપી. એટલે કેન્ટીન સ્કૂલની એક હતી અને બે કેન્ટીન આમાં, એ ત્રણ કેન્ટીનમાં 1974-82 સુધી અમે વેચી અને 3 પ્રકારના એક્સપિરિયન્સ કર્યા. કારણ કે અમે એવા ગામમાંથી આવતા હતા કે 6 મહિના બસાઈ ના આવતી, એટલે વેપારનો પણ એક્સપિરિયન્સ નહોતો. એટલે વેપાર કરી, વેપારનો એક્સપિરિયન્સ કર્યો, પ્રોડક્ટ અને કન્ઝ્યુમરનો ખાસ કરી, અને સ્કૂલમાં વધારે થયો. ગર્લ્સ સ્કૂલમાં કેન્ટીન હતી, કારણ કે 8-12 રિપીટ કસ્ટમર. એટલે કન્ઝ્યુમરને એક એક પેકેટ વેચ્યું 8 વર્ષ સુધી. એટલે એ એક્સપિરિયન્સ હતો, વેપારનો કર્યો અને પ્રોડક્ટનો કર્યો. એ એક્સપિરિયન્સના આધારે 82માં અમે એક મકાન બનાવી, ગામડાની બધી જમીનો રહેતા હતા, મકાન વેચી અને એક મકાન બનાવી રાજકોટમાં. ત્યાં એક દેશી તાવડો મૂકી અને મેં વેફર બનાવવાનું શરૂ કર્યું. એટલે ઘણા બુદ્ધિજીવી વ્યક્તિ આવે અને કે આ શું તું કરસ, આ કોઈ ધંધો છે? આપણે વેચવા જાય અને આપણા કોઈ સગા સંબંધીઓને આપીએ તો કે ભાઈ આ કાંઈ લુખી થોડી ખવાય, પણ અમારે તો શું ટકી રહેવું હતું, ગમે એમ કરી આ બિઝનેસને આગળ વધારવો હતો. એટલે 3 કાઉન્ટરમાં નહીં, પણ ધીમે ધીમે કેમ આગળ વધારી કાઉન્ટર, બાઇકથી વેચ્યું, વેચાણ વધતા રિક્ષાથી વેચ્યું, વેચાણ વધતા ટેમ્પો લઈ, અને બહારગામ અમે પોતે જાતે જ, નો ડાઉટ ડ્રાઈવર રાખી, સેલ્સમેન રાખી, પણ સાથે જવાનું. સમજ આવતી ગઈ ધીમે ધીમે, જ્યાં જ્યાં તકલીફો આવતી ગઈ એ સુધારતા ગયા કે વેચાણ વધતું નથી, વેચાણમાં પૈસા આવતા નથી તો શું કરવું, બાકી દેવું પડે છે તો કે ક્વોલિટી બનાવો. તો ક્વોલિટી બને કેવી રીતે, કે ઓટોમેટિક લેવું છે. હવે કોઈ સમજ હતી નહીં અમને ઓટોમેટિક કેવું હોય, કારણ કે એ ટાઈમે લગભગ આખા ગુજરાતમાં ક્યાંય ઓટોમેટિક પ્લાન્ટ નહીં આ ટાઈપના. એટલે ફોરેનથી કે એક જૂનો પ્લાન્ટ લેવો, પણ છતાં એ પણ 1 કરોડનો આવતો હતો, એટલા બધા પૈસા નહોતા. પછી અમે અહીં પૂનાની એક મેથરેન પ્લેટ કંપનીનો અમને 50 લાખમાં પ્લાન્ટ મળ્યો, એટલે લીધો. પણ એ પ્લાન્ટમાં આ 82 થી 92માં મૂક્યું. 10 વર્ષ સુધી તો મહેનત કરી, પણ સફળતા નહોતી મળતી. એટલે એ પ્લાન્ટમાં અમે ફસાઈ ગયા, ચાલે નહીં, તાવડા પણ બંધ કરી દીધા, એટલે સમજો કે રોડ ઉપર આવી ગયા. હવે એ ટાઈમે
ભાઈઓ ઝઘડી પણ શકે કે આ તે ભૂલ કરી ને ઓલે ભૂલ કરી. હવે કામ કરે એની ભૂલ થાય અને ભૂલમાંથી કંઈક શીખવા મળે એ માનસિકતાથી અમે એ તૂતું મેમે ના કરી, આપણે જ કરવું છે, બસ આ પ્લાન ચાલુ કરવો છે એ ધ્યેયથી 6 મહિના મહેનત કરી. અને તમને ખ્યાલ છે રાજકોટ એટલે શું, એકદમ નાનો માણસ હોય, ભણેલો ના હોય તોય તમને એવી મશીનરી બનાવી દઈએ, તમે જો પ્રેક્ટિકલ જાણતા હો તો એ રીતના અમે એ મશીનની અંદર સપોર્ટ કરી કરી 6 મહિના અંતે લગભગ અડધું મશીન અમે જાતે બનાવી નાખ્યું અને પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા. હકીકતમાં બુકના એન્જિનિયર નહીં, ડિગ્રીના નહીં, પ્રેક્ટિકલ બની ગયા. અને નસીબે સાથ આપ્યો, તેલ અને બટાકા સસ્તા થયા અને ડિમાન્ડ જબરજસ્ત હતી, પ્રોડક્ટ વધારે નીકળ્યું, સારી પ્રોડક્ટ નીકળી. એમ બીજા પ્લાન્ટમાં વધારે સુધારો કર્યો, ત્રીજા પ્લાન્ટમાં વધારે સુધારો કર્યો, એક એક પ્લાન્ટ સુધારતા ગયા અને લગભગ આજે ત્રણેય ફેક્ટરીમાં થઈને 25-30 પ્લાન્ટ અમારે ચાલે છે. અને સ્ટાર્ટિંગમાં જે 10,000થી રોકાણ કરતા આજે 1,000 કરોડની મશીનરી અમે ધીમે ધીમે ખરીદતા ખરીદતા પહોંચ્યા અને 5 રાજ્ય સુધી ધીમે ધીમે પહોંચ્યા. તો કઈ રીતે, તો 2-3 માણસોથી આ કંપની ઘરે શરૂ કરેલી અને લોકો એવું કહેવા આવતા એને બદલે આજે 5,000 એમ્પ્લોય અમારા પ્રિમાઇસિસમાં 3 ફેક્ટરીમાંથી કામ કરે છે. અને 2-3 સપ્લાયર હતા એને બદલે આજે 1,000-1,500 સપ્લાયર છે, એની પાછળ લાખો કિસાનો અમારા સપ્લાયર છે. તો એ હજારોની પાછળ લાખો વાયા મીડિયા અમારા એક સાથીદાર છે, એના દ્વારા જે રો મટીરિયલ આવે છે અને અમારી મશીનરી અને એમ્પ્લોય દ્વારા જે પેકેટ તૈયાર થાય છે એ આજે અમે 5 રાજ્યોમાં વેચીએ છીએ અને આવતા સમયમાં ઇન્દોરથી 3 રાજ્ય બીજા કરશું, એ તૈયારી ચાલે છે. પણ એ 5 રાજ્યમાં વેચવા માટે જે 400 ટ્રકો દ્વારા જે સોલ ડિસ્ટ્રીબ્યુટર 6 સોલ ડિસ્ટ્રીબ્યુટર છે એ ત્યાં માલ પહોંચાડે છે અને એ 5 રાજ્યમાં 700 ડીલરો છે અને 700 ડીલરો દ્વારા 8 લાખ દુકાનોમાં એ રિક્ષા દ્વારા પહોંચાડે છે. નાનો ડીલર હોય એને 5 રિક્ષા હોય, મોટો હોય એને 100 રિક્ષા હોય, એ રિક્ષા દ્વારા ત્યાં માલ પહોંચાડે છે અને ત્યાંથી કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. અમે કોઈ એક ગામડેથી આવતી વ્યક્તિ પ્રેક્ટિકલ, કોઈ પ્રોફેશનલ નહીં, કોઈને અમે ટાર્ગેટ નથી આપતા, કોઈને અમે સ્કીમ નથી આપતા, કોઈ અમે મોટી સેલિબ્રિટીમાં ખર્ચા નથી કરતા. એવું નથી હું કહેતો કે આવું ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ પહેલાં શું કરવું જોઈએ? પહેલાં અમે એમ કે સતત પ્રોડક્ટ કેમ સારી બને, કેમ ટકે એવું પેકિંગ હોય, કેમ એને સર્વિસ મળે. અમારા તમે જુઓ ગમે તે તમારી આજુબાજુમાં કોઈ પણ કસ્ટમર દુકાનદાર હોય નાનામાં નાનો, ક્યારે એને એમ નહીં કહેવામાં 5 પેકેટ તું ધરાર લે, પણ ક્યારે એવું નહીં બને કે એને સર્વિસ ના મળે. એટલે આ બધું મળે અને જો માણસને ખાવા જેવું આપો તો ખાવાવાળા વધતા જાય છે અને ખાવાવાળા છે એની પણ રોજી વધતી જાય છે, જે નાના માણસો છે એની પણ આવક વધતી જાય છે તો ખાય. એટલે એ રીતે કોઈ પ્રોફેશનલ સિસ્ટમ વગર આવડી મોટી અમારી પાસે જે લાખો કરોડોની એક સંગઠનની શક્તિ છે, તો પહેલું સંગઠન તો આપણે આપણા ફેમિલીનું બનાવીએ તો જ બને. જો ભાઈ ભાઈને સાથ ન આપે તો આ બહારના લોકો આપણને ક્યાંથી સાથ આપે? તો એ સાથ ક્યારે આપે કે આપણે પ્રેક્ટિકલ જોવું જોઈએ કે એને ક્યાં પ્રોબ્લેમ છે. કોઈ એવો નિયમ જળ ના હોવો જોઈએ, ભાઈ નિયમ છે એક બિઝનેસ માટે હોય છે,
નિયમને પકડીને ના બેઠું રહેવાય. સમય અંતરે સ્થિતિ ત્યાં ચેન્જ હોય તો એમાં આપણે પ્રેક્ટિકલ જોઈ અને એને સેટિસ્ફાય કરવા જરૂરી છે. એ જ રીતે આપણું ફેમિલીમાં પણ આપણે મોટા હોય એટલે સ્વાભાવિક છે, આપણા જે મોટી વ્યક્તિ હોય એનો ડર હોય, પણ ડર ના હોવો જોઈએ, રિસ્પેક્ટ હોવો જોઈએ. મોટા એટલે સમથિંગ, સમથિંગમાં દબાવથી, સ્પ્રિંગને દબાવવાથી નથી દબાતી કે નથી ખેંચવાથી ખેંચાતી, એને જે તે સ્થિતિમાં મૂકો. હું વચ્ચે છું, મારાથી મોટા છે ભાઈ, એક નાનો છું, તો બધાના બાળકોને હું એની રીતે કામ કરવા દઉં છું. હવે કામ કરે એની ભૂલો થાય, પણ કોઈ એવું નહીં કે મને પૂછીને કામ કરવું. મેં કહું કામ કરીને પૂછો ને મને, ક્યાં ભૂલો કરી. તમે ભૂલો કરી અને મને બતાવો, અને ભૂલોનું સોલ્યુશન થાય એવા પ્રયત્ન કરો, અને ભૂલોનું સોલ્યુશન તમારી પાસે ના આવે તો મારી પાસે લાવજો. પણ જો કામ કરશો તો ભૂલો થશે, અને જો વડીલો એને ડાંટશે તો એ ભૂલોને પણ દાટી દેશે. અને ભૂલો દાટવાથી એક મોટા વટ વૃક્ષ બને છે, પણ આપણા ગમે એટલા જૂના વડવાઓ આવે ને એને ના કાપી શકે. એટલે મૂળ વાત આવે આપણા ફેમિલીને કંટ્રોલ કેમ કરવી, એને ના દબાવાય કે ના ખેંચાય, એને જે તે સ્થિતિમાં રહેવી જોઈએ અને સાથે સાથે ચાલવું જોઈએ, પણ પૂછી પૂછીને કામ કરે એવી આપણી મેનેજમેન્ટની સ્થિતિ ના બનાવાય. એટલે આ રીતે અમારી તો કદાચ બીજી સ્થિતિ હોઈ શકે, આ અમારા ફેમિલીની જે છે એમાંથી યોગ્ય લાગે એ લેવાની. એટલે આ અમારા ફેમિલીની એ રીતની, જે મોટા ભાઈનો સન મારી સાથે બેસતો, એટલે એને આજ સુધી મને કોઈ દી કાંઈ પૂછે નહીં. પણ તમે નહીં માનો કે પૂછવા જેવું ના રહ્યું, એને ટેવ જ પડી ગઈ. તો એ કોન્ફિડન્સ તો આવી ને, એને એવું લાગે જ નહીં કે મારી પાસે કોઈ વડીલ છે. હા, એવું લાગે અહીંયા કીએ કે તમારે એ કંઈક ફાઇનાન્સનું હોય તો એ અંકલને મળો. એટલે એવું ના લાગે એ હું કાકા મોટા છે, હું નાનો છું. અને હંમેશા મોટા ભાઈ હોય ને એનો નાના ભાઈને ડર હોય તો ભત્રીજાને હોય, પણ અમારા ફેમિલીમાં એવું ક્યારેય જોવા નહીં મળે. એક આવું નાનું ફેમિલી આજે આટલું મોટું થઈ ગયું, અને આજે જે વાત કરી પારસની, આજે અમારામાં એવા નિયમ કરી નાખ્યા છે કે કોઈ એક વ્યક્તિ પોતાની ઈચ્છાથી પોતાનો સ્ટેક ના વેચી શકે, એ રીતના નિયમ બનાવી દીધા માળખાના. કે જે સાતે સાતના નિયમ બહુમતી થાય એમ થઈ શકે, સાતમાંથી એક વ્યક્તિ કોઈ પોતાનો હિસ્સો વેચીને નીકળી જવા માગે છે તો નહીં, ન નીકળી શકે. પણ હું એને કહું, તારે જે કરવું એ કરને, તારે નીકળવું શું કામ જોઈ, તારે આ બિઝનેસમાં નથી રહેવું, બીજો બિઝનેસ કરવો છે. તારે કેટલા જોઈએ છે, 50 કરોડ જોઈએ છે, 100 કરોડ જોઈએ છે, 200 કરોડ સુધી તું કરતો જા બિઝનેસ, ને હું તને તારે ડાયરેક્ટ આપતો જાઉં. તો સેપરેટ એને એક સ્વતંત્રતા હોવી જોઈએ, એને ક્યાંય એ કરવા જાય જ નહીં. તારે પૈસા નથી જોતા, તારે તો બિઝનેસ કરવો છે ને, તો કર. એટલે એના પોતાની રીતે કોઈ સ્ટેક વેચી ના શકે, કંપનીમાંથી નીકળી ના શકે, કંપની ચાલતી રહે, અને કંપનીમાં કોઈ કામ ન કરે કદાચ ડાયરેક્ટરો, તો ધીમે ધીમે અમે આ કંપની, તમે ઇન્દોરની કંપની અમે જે બનાવી એમાં કોઈ આપણા ગુજરાતી પણ નથી, ટોટલ બહારની વ્યક્તિ સંભાળે છે. એક અમે જો આવા સિમ્પલ વ્યક્તિ, પ્રેક્ટિકલ વ્યક્તિ પણ પ્રોફેશનલ તરીકે જો ચલાવી શકતા હોય તો થઈ શકે. પણ આપણે જરૂરથી વિચાર જ કર્યા રાખવો અને આપણા ફેમિલીને દબાવ્યા રાખવું, તો એવી બધી આપણે પર્સનાલિટી અને એવો બધો હોલ્ટ છે ને, એ પછી સ્પ્રિંગ રૂપી જે દબાવથી
એ એટલો દબાવમાં આવી ગયો હોય તો ઉછળે છે, અને ઉછળે ત્યારે એ પછી કોઈના કંટ્રોલમાં ના રહીએ. અને ફેમિલી છે એમાં થોડું થાય નોકઝોક. આપણે કહીને કે વાસણ ભેગા હોય તો થોડા ખખડે, આપણે થોડા પ્રોબ્લેમ થાય, પણ સાંજે ભૂલી જવા પડે ને ગાંઠ ના વરાય. બાકી જે વર્ષોથી આદમકાળથી ચાલી આવતી હે કે ભાઈ ભાઈઓને જ પ્રોબ્લેમ થાય, એ તો ઇતિહાસ છે, એ કોમન છે. એને આપણે મગજમાં ના ગાંઠ વરાય, પ્રોબ્લેમ ન થાય એવાના પ્રયત્ન કરાય. અને એને કઈ રીતે આપણે ધીમે ધીમે એ ફેમિલીને મજબૂત કરી શકીએ, એ જ રીતે લોકોને આજે અમારા જે 80% લગભગ સ્ટાફ જ અમારી કંપની ચલાવે છે, તો એ ક્યારે ચલાવે કે એનું પણ આપણે ધ્યાન રાખવું હોય. કોઈ આજ સુધી મેં અમારા નાનામાં નાના વર્કરને હુકમ કરીને મને પાણી આપ, ચા આપ, એવું આજ સુધી મેં નથી કીધું. તો ભાઈઓને હું ક્યાંથી કહું? હું મારી કંપનીમાં એક વર્કર તરીકે જાઉં છું અને કર્મયોગી તરીકે જાઉં છું. કામ કરતા કરતા આનંદ કરીએ. કંપનીમાં બધા દિવસ હું જાઉં છું, કોઈ દિવસ સેટરડે સન્ડે નહીં, કારણ કે કંટાળો આવતો નથી. કામ મારી પાસે કશું નથી, છતાં હું જાઉં છું. 12 વર્ષ ત્યાં ધીમે ધીમે કામ છોડતા છોડતા આજે 15 દિવસ મારે બહાર જવું હોય તો મારે કોઈની રજા નહીં લેવાની, કારણ કે મારું કામ જ ના પડે. કોઈ એક સ્ટાફનો વ્યક્તિ પણ મને ફોન ના કરે. પણ દરેક વસ્તુ અઠવાડિયે કે મહિને કે 2 મહિને એક સિસ્ટમ પડી ગઈ છે કે જે પરચેસ કરતા હોય એમ્પ્લોય એ મને બતાવવા આવે અને એનું ઓડિટ કરી દઉં, મારી સહી કરાવી દઈએ, એટલે એને શાંતિ થઈ જાય. મને એમ થાય કે મારે ઉપર જોવું છે, પણ જોતાં જોતાં ક્યાંક પેન અટકી જાય. એમ લાગે કે આ જોવું નથી, તોય અટકી જાય કે ભાઈ અહીંયા આનો રેટ વધારે છે અને તે વધારે કેમ ખરીદી કરી, તો આમ હતું તેમ હતું. એટલે કહેવાનું એ છે કે આપણે ન જોવું હોય તો એટલી બધી આપણી પાસે એક્સપિરિયન્સ હોય કે એક્સપિરિયન્સના આધારે ત્યાં પેન અટકી જાય, અને અટકે એટલે ઓડિટ કરે છે. એટલે કહેવાનું એ કે માણસ ઉપર ના તો વિશ્વાસ રાખો ના તો અવિશ્વાસ રાખો. તમારી ફરજ શું છે? માણસ ઉપર અવિશ્વાસ કે વિશ્વાસ, આ બે વસ્તુ હોવી જ ના જોઈએ. અને તમારી ફરજ શું છે? ફરજથી વધારે પણ કામ ના કરો કે તમે બધું તને ના આવડે ન આવડે. સ્વાભાવિક છે, આપણે અને નેક્સ્ટ જનરેશન એ એક્સપિરિયન્સનો ડિફરન્સ રહેવાનો રહેવાનો ને રહેવાનો. એમ જ કર્યા રાખશું તો આવડશે જ નહીં. અને તમે જોજો, ઘણા એવા ફેમિલી હશે જેના મા બાપ વધારે હોશિયાર હશે અને એવું કહેતા હશે કે આને આવડતું જ નથી, તો એ ન જ આવડે, કારણ કે એના હાથમાં કાંઈ દીધું નહીં, ઓલાએ કાંઈ કર્યું નહીં અને બાપાએ મૂક્યું નહીં. એટલે બાપાને એમ કે હું સુખી, એ બિચારો કામ કરીને જિંદગી આખી કામ કરીને કોયો ગયો. તો આપણે એવું ના કરાય, પથારી પાથરવામાં સવાર ન થવું જોઈએ. બિછોનો બિછોનો મેં સુબો હો જાય તો સોના કપ. એટલે એટલો બધો મગજ આપણે ના વાપરીએ કે ઘસી ઘસીને આપણા ફેમિલીના મગજ ઘસી નાખીએ, એવી ગોઠવણની જરૂર નથી. આપણે એવા બનીએ, પ્રેક્ટિકલ બનીએ કે આપણાથી રિસ્પેક્ટ રાખે, જરા પણ દબાવમાં ન આવે, જરા પણ ડરમાં ન આવે. એ ત્યારે આપણું ફેમિલી, અને ફેમિલી વગર ક્યાંય બિઝનેસ થતો નથી. એક માણસ ખાઈ પીને આનંદ કરી શકે એ એમ કે હું સમથિંગ, હું એક છું, એકથી કાંઈ ન થાય, એક આયરે ઝીરો ભેગા થાય ત્યારે જ એની કિંમત થાય છે. ફેમિલીમાં બધા સરખા ના હોય. આ બિઝનેસ મેં પહેલેથી જ શરૂ કરેલો છે અને મેં અનેક મુસીબતો આવી ના છોડ્યા. અમારા બધા બિઝનેસ ફેમિલીએ છોડી દીધો હતો, છતાં મેં મૂક્યો નહીં. તો ધીમે ધીમે સારો થયો તો અમારી નેક્સ્ટ જનરેશન આવી, બાકીના બધા બ્રધરો પણ આવી ગયા. તો આવી જાય,
તો હું આજે એમ કહું મારા મિસિસને કે ભાઈ આ બધું મેં કર્યું, તો એનો પાવર એથી વધી જાય. એટલે ત્યાં દેરાણી જેઠાણીને ત્યાં પ્રોબ્લેમ, અને એ પ્રોબ્લેમ મોટામાં મોટો મહાભારતનો પ્રોબ્લેમ. ચંદુભાઈ, મારે થોડાક આપની પાસેથી પ્રેરણા લઈને પ્રેક્ટિકલ થવું પડે છે, કારણ કે હું મોડરેટર છું એટલે સમયની યાદ કરાવવી પડે છે. પ્લીઝ, આપણે તો સમય પૂરો થયા, અહીંયા પૂરું આપણે ક્યાં છે બધું, આપણી વાત તો 5 મિનિટમાં કરી લીધી, આ તો વધારાની વાતો કરીએ છીએ. તો થેન્ક યુ, જય સરદાર. આપણે સરદારના વંશોજો છીએ, આપણે કોઈ દી ગરીબ નથી, આપણે કોઈ દી અમીર નથી, આપણે એક સરદાર ઇન્સાન છીએ. ઇન્સાન તરીકે સરદારની છાપ ઊભી કરીએ તો કોઈ જાતના જીવનમાં પ્રોબ્લેમ ના ઊભા થાય. અમે જીવનમાં ક્યારેય ગરીબ નહોતા, અમે ક્યારેય ભાઈ સાહેબ ગરીબ છીએ એવું નથી કીધું. એ અમે એસ્ટ્રોનમાં નોકરી કરતા, છતાં ક્યારેય એને નથી કીધું કે અમને 5000 ઉપાડ આપો. અમે ગમે એમ કરી સિંગડારિયા ખાય જીવી શકાય, પણ સ્વમાનથી જીવી, અને અમુક જગ્યાએ એવું કહી દેતા કે આમાં અમારો ભાગ છે. વાહ, એટલે આપણે સરદારના વંશોજો છીએ. ક્યારેય ભગવાને આપણને ઇન્સાન રૂપી જીવ આપ્યો છે, આનાથી મોટી અમીરી નથી. એટલે આ જાજી કાંઈ ભાંગજળમાં ન પડાય, અને આપણા ફેમિલીને નેચરલ રીતે મેન્ટેન કરાય તો આપણું ફેમિલી હંમેશા આપણો સાથ આપશે, અને ફેમિલીની સાથે લાખો કરોડોનો સાથ મળશે, ત્યારે એક શક્તિશાળી બિઝનેસ બને છે, બ્રાન્ડ બિઝનેસ બને છે. અને ત્યારે આ બાલાજીભાઈનું આ પ્રેક્ટિકલ વાતો પૂરી કરી અને મારી વાત પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ.